જય શ્રી કૃષ્ણ જયસ્વામિનારાયણ બાળકો આપણે પ્રકરણ સાતમાં લાંબું ટૂંકું જાડું પાતું સૌથી મોટું સૌથી નાનું સૌથી ભારે સૌથી હલકું શીખી ગયા હવે આજે આપણે પાઠ્યપુસ્તકમાં પ્રકરણ આઠ એકવીસથી પચાસ સુધીની સંખ્યા વિશે શીખીશું આપણે પ્રકરણ પાંચમાં શીખી ગયા હતા વીસ સુધીની સંખ્યા અને એકમ દશક છોટા પાડ્યું દશક કેટલી દસ દશક એટલે કેટલા થાય દસ દશક અને એકમ આપણે પ્રકરણ પાંચમાં પણ શીખી ગયા છીએ આમાં દસ છે અને છૂટી કેટલી છે તે આપણને જો અહીંયા ચિત્ર આપ્યું છે એમાં સમજીશું કાર દશક એટલે દસ છે છૂટી કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એક દશક આઠ એક એકડ આઠ અઢાર દસ આ પણ દસ એટલી દસક છૂટી કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ આપણી ગણીએ ને આમાં સંખ્યા લખવાની છે કે એક દશક પાંચ એકમ એક પંદર દસક એક બે ત્રણ ચાર પાંચ છ એકમ છે તો દસ પછી આપણે જો સમજણ ને એક દશક પણ લખો અને કેટલી છે લખો એટલે સોળ થાય દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ બંને રીતે તમે લખી શકો છો કો દશક એટલે એક દશકનો એક અને એકમમાં છ એક છગ સોળ તો હવે આ રીતે આપણે આગળ શીખીશું આ આપણને નમૂનો આપ્યો તો એ સમજ પડી અને સમજ્યા હવે સંખ્યા લખો જૂથમાં અને છૂટી દિવાળી દોરો આપણને એવું કહ્યું છે કે સંખ્યા એ પણ નમૂનો બતાવ્યો છે કે સંખ્યા લખો અને જૂથમાં અને છૂટી બી જ્યાં બી આપી નથી ત્યાં આપણે દોરવાની છે કે એક દશક અને એકમમાં કેટલા છે એક બે ત્રણ ચાર જો અહીંયા ખાના બતાવ્યા છે દશક એકમ તો જમણી બાજુના સંખ્યાને એકમ અને ડાબી બાજુ છે એને દશક કહેવાય તો આપણે એક દશક છે દશક એટલે દસ એટલે દશકમાં એક લખીશું એકમમાં કેટલી દિવાસળી થઈ ચાર તો આપણે એકમમાં ચાર તો કેટલી સંખ્યા થઈ ચૌદ હવે અહીંયા આપણને આપ્યું છે દશક એકમ નીચે ખાનામાં લખ્યું છે દશક એકમ સંખ્યા પણ આપી છે અને છૂટી પાડે તો એક દશક તો આપણે અહીંયા દસ દિવાસરી દોરવાની અને છૂટી પાંચ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ પાંચ એક બે ત્રણ ચાર પાંચ આપણને દિવાશરીઓ નથી આપી એટલે આપણે બંને જે સંખ્યા હતી એટલે એ દોરી આગળ હવે આ ચિત્રમાં આપણને દિવાશ્રીઓ આપી છે દશકમાં પણ છે અને એકમમાં પણ છે તો એ દશકમાં કેટલી દસ કેટલી દસ એકમમાં એક અને બે તો એકમમાં કેટલી છે બે એકમના ખાનામાં બગડે બે દશકના ખાનામાં દસ એક દશક તો સંખ્યા કેટલી થાય બંને ભેગી કરીએ તો એકડ બગડ બાર એકમમાં બે દશકમાં એક અહીંયા આવી ઉપર છું દશકમાં બે છે એકમમાં જીરો છે તો આપણે દીવાશ્રી ઉપર દોરીશું ના આપણે તો ગોળ કરો અને દસ મીંડા દોરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એકમમાં શું છે કશું નથી પણ કેટલા દશક છે બે એટલે આપણે બે આ દસ કર્યા બીજું કરું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ બે દશક એટલે વીસ એકમમાં કશું જ નથી શૂન્ય છે એકમમાં શું આપ્યું છે શૂન્ય એટલે અહીંયા આપણે દોરવાનું નથી દશક એકમ દસક એક હવે એકમમાં કેટલું છે આ દસક લખ્યું એટલે આપણે અહીંયા એક લખી કાઢવાનું જો છૂટી દિવાસ સુ ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ કેટલી છે નવ એક ફરી ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ કેટલી છે એકમમાં નવ છે તો એકમના ખાનામાં નવ લખો તો કઈ સંખ્યા બની એકડ નવડ ઓગણીસ કઈ સંખ્યા બની ઓગણીસ થઈ હવે અહીંયા આપ્યું છે દસક એકમ તો અહીંયા દશકમાં પણ બે છે એકમમાં પણ બે છે તો કઈ સંખ્યા બને છે બે બગડ્યા બાવીસ તો એક દશકમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ બે દશક એટલે વીસ થયા એકમમાં કેટલા છે દિવાસળી બે દોરીશું એક બે તમને દિવાશળી ના ફાવે તો તમે આ રીતે મીંડા પણ કરી શકો છો તો બે દસક અને છૂટી દિવાશળ એક બે બે બગડા બાવીસ સમજ્યા પડી બાળકો એકમ અને દસક એકમ આવે જમણી બાજુ દશક આવે ડાબી બાજુ દસક કેટલી દસ એક દશક એટલે દસ બે દસક એટલે વીસ ત્રણ દશક એટલે ત્રીસ થાય ચાર દસક ચાલીસ પાંચ દશક પચાસ બરાબર આ તો આપણે આ પ્રકરણ આઠમાં પચાસ સુધીની સંખ્યા શીખવાના છીએ હવે બીજું આપણે આગળ ગણીશું સંખ્યા લખો હવે આપણને નમૂનો આપ્યો છે એ ગણવાનું છે અને નમૂના પ્રમાણે નીચે સંખ્યાઓ અને દશક એકમ છૂટા પાડીને લખવાના છે જ્યાં સંખ્યા છૂટી પાડવાની હોય ત્યાં છૂટી પાડવાની ગુણમાં સંખ્યા લખવાની છે તો સંખ્યા લખો દશક એકમ દસક એકમ એક દસક એટલે દસ બે દસક એટલે વીસ હમણાં જે આપણે શીખ્યા એ તમારે યાદ રાખવાનું છે કે એક દશક એટલે દસ બે દસક એટલે વીસ ત્રણ દસક એટલે ત્રીસ જો દસ વીસ વીસ થાય એટલે બે દશક કેટલી છૂટી દિવાસ રહી છે ઘણું એક બે ત્રણ ચાર પાંચ તો પાંચ અહીંયા આપણને દશકમાં બે એકમમાં પાંચ બગડ પાંચ પચીસ દસ વીસ ત્રીસ અથવા એક બે ત્રણ ત્રણ દશક એક બે ત્રણ ત્રણ બે તગડા તેત્રીસ કેટલી સંખ્યા થઈ બે તગડા તેત્રીસ દશક અને એકમ દશક એક અને બે આ રીતે પણ કરી શકાય સમજણને આપણે તો કે કેટલા છે એ દશક એક બે તો બે લખો કેટલી દિવાશળી છૂટી છે ત્રણ એક બે ત્રણ એકમમાં ત્રણ તગડ ત્રેવીસ બે દશક ત્રણ એકમ દસ વીસ ત્રીસ ચાલીસ તો ચાર દશક એક બે ત્રણ ચાર કેટલી છૂટી દિવાશળી છે એક બે બે ચોગડ બગડ બેતાલીસ એક બે બે દશક કેટલી છૂટી છે એક બે ત્રણ ચાર પાંચ છ છ એકમમાં છ બગડ છગડ છવ્વીસ એક બે ત્રણ ચાર

ચાર દસક એકમમાં શું આપ્યું છે કશું ને તો શું લખીશું શૂન્ય કેટલી સંખ્યા થઈ ચાલીસ દસ વીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ તો સંખ્યા લખી કાઢો હવે એક બે ત્રણ ત્રણ દશક દિવાસી કેટલી છૂટી છે એક બે ચાર પાંચ છ સાત સાત એકમ તગ સાતર સાડત્રીસ એક બે ત્રણ ત્રણ દશક એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ એકમ દગ નવદ ઓગણચાલીસ એક બે ત્રણ ચાર ચાર દસક એક બે ત્રણ ચાર પાંચ છ છ એકમ ચોગઢ છગઢ છેતાલીસ સમજ્યા પડી બાળકો આપણે આને દશક એકમ છૂટા પાડ્યા જય શ્રી કૃષ્ણ જયસ્વામીનારાયણ તમારે પાઠ્યપુસ્તકમાં પાલા નંબર એકસો ચાર અને એકસો પાંચમાં મેં સમજાયું છે એ રીતે તમારે લખવાનું છે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ